નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિક માં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. કરંટ ટોપિક માં આપણે રોજ આવનારા વિષય સાથે મળતા હોઈએ છીએ અને જે તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, જો વાત કરીએ તો અત્યારે લોકોની લાઇફસ્ટાઇલ આપણને ખૂબ જ આધુનિક જોવા મળતી હોય છે અને ખાસ કરીને જો યંગસ્ટર્સની વાત કરીએ તો યંગસ્ટર્સ લાઇફસ્ટાઇલને લઈને અર્નિંગ કરવા માટે ઘણા બધા રસ્તા અપનાવતા હોય છે. પરંતુ જો વાત કરીએ તો જ્યાં સુધી સારા રસ્તે પૈસો કમાવામાં આવે ત્યાં સુધીની વાત તો બરાબર હોય છે, પરંતુ ઘણી વખત આધુનિક લાઇફસ્ટાઇલને માટે એટલી ઘેલછા જોવા મળતી હોય છે કે યંગસ્ટર્સ જે રહેતા હોય છે કોઈ પણ રસ્તો અપનાવી લેતા હોય છે, ખોટો રસ્તો અપનાવી લેતા હોય છે. તાજેતરમાં જો વાત કરીએ તો તાજેતરમાં 2 દિવસ પહેલા અમદાવાદમાં જ એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે જ્યાં એક જ પરિવારના 2 ભાઈ બહેનો અને ત્રીજી વ્યક્તિની જો વાત કરીએ તો તે બંનેની માતા ત્રણેય ભેગા મળીને SIFમાંથી 4 કરોડના સોનાની લૂંટ કરી હતી. આમ તો આપણે જોઈએ તો આવા ન્યૂઝ આપણને જાણવા મળતા રહેતા હોય છે, પરંતુ તેની પાછળ જો ડોક્યુ કરીને જોઈએ તો એમ થાય કે કેમ આવી માનસિકતા જોવા મળતી હોય છે, શા માટે આવા ક્રાઇમ વધી રહ્યા છે. ક્યાંકની ક્યાંક કાયદામાં જે છટક બારી રહેલી છે એ પણ ભાગ ભજવી જાય છે અને ક્યાંકની ક્યાંક માનસિકતા પણ આપણને આવી જોવા મળતી હોય છે લોકોની અને ખાસ કરીને યંગસ્ટર્સની. આજે આપણે આ જે વિષય પર વાત કરવાના છે અને આ વિષય પર ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંભાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. રુઝાનજી, આપને મારા સ્ટુડિયોમાં સ્વાગત છે. થેન્ક યુ. રુઝાનજી, જો વાત કરીએ તો જે આખો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, સૌથી પહેલા આને લઈને આપની શું પ્રતિક્રિયા છે? જ્યારે આ કાલે જોયું હતું 2 દિવસ પહેલા કે આવું થઈ રહ્યું છે, આખા વિડીયો ફૂટેજ જોયા હતા, ત્યારે એવું માઇન્ડસેટ પહેલા એવો જ હતો કે આજે નોર્મલી પેલા ધાર પાડે અને પેલા જે પેલા થોડા વિલેજર્સ ટાઈપ લોકો હોય એવું બધું કંઈક દેખાતું હતું. પણ જ્યારે આજે મેં સાહેબને મને થયું કહ્યું કે અત્યારે જે રીતનું ચાલી રહ્યો છે એટમોસફીયર ને એ રીતે લોકો એનો લાભ ગેરલાભ લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે, પણ જ્યારે આજે ખબર પડી કે જે એનો આખું જે બેકગ્રાઉન્ડ ખબર પડી તો ઓબ્વિયસલી ઇટ કેમ એઝ અ શોક. શોક કઈ રીતે કે જેમ તમે યુ રાઇટલી સેડ ધેટ કે જે રીતે આજના છોકરાઓ યા યંગસ્ટર્સ ને આધુનિક લાઇફસ્ટાઇલ જીવી છે, ને એમાં યંગસ્ટર્સ માં એવું નથી કે ખાલી જેન્ટ્સ, લેડીઝ બી આવી જાય છે અને ફેમિલી મેમ્બર્સ બી આવી જાય છે. જે રીતે આજની તારીખમાં સોશિયો ઇકોનોમિક પ્રેશર, જેમ અમે કહું કે ધેર આર લોટ ઓફ સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ અત્યારે, અને એટલે પહેલા જમાનામાં તો એવું હતું કે ભાઈ ખાલી પેલા પુરુષ કમાતો હતો અને આખું ઘર ચાલતું હતું, પણ હવે તો એવું નથી, પુરુષે કમાવવું પડે છે, સ્ત્રીએ કમાવવું પડે છે. અને જે છોકરાઓ અને જે યંગસ્ટર્સની જે અલગ રીતની લાઇફસ્ટાઇલ છે, જાણે કે આના એક્ઝામ્પલમાં છે હુક્કાબાર, હવે એ જગ જાહેર છે અને હવે એમાં આપણેથી બોલાય નહીં, કારણ કે સુપ્રીમ કોર્ટે જે રીતે, કારણ કે એમાં શું થયું છે બધાને ખ્યાલ હશે જ કદા, પણ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપી દીધું કે હુક્કાબાર આ લાયસન્સીસ હોય તો ઇટ કેન બી લીગલાઇઝડ. એટલે હવે એ જે હુક્કાની આદત છે એ બધાને લાગે છે, જે લેડીઝ એજન્ટ્સ બંનેને લાગે છે, અને હવે એની જે એ જે એ આદત લાગે છે એટલે બેવું થાય છે, અને બેવું થાય છે અને એના લીધે લોકો આ બધું કરે છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આમાં આઘાતજનક લાગો, એ ઓબ્વિયસલી મને આઘાતજનક એટલો લાગો કારણ કે અત્યારની તારીખમાં જયારે આપણે વાત કરીએ તો નોર્મલી આપણે કે યંગસ્ટર્સ આમ કરે છે તેમ કરે છે, પણ આમાં આઘાતજનો એટલો હતો કારણ કે આખું ફેમિલીમાં ઇન્વોલ્વ હતું. એટલે હદ સુધી ઇન્વોલ્વ કે એકબીજાને બેસ્ટ ઓફ લક બી કહ્યું, એકબીજાને કીધું બી કે તમે સંભાળજો. ધેટ ઇટસેલ્ફ શોઝ કે હવે લોકોને આનો ડર નથી, જે તમે કહ્યું હતું કે ભાઈ ચાલો અમે બચી જઈશું, નીકળી જઈશું, કોઈને ખબર નહીં પડશે. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આમાં તો એવું હતું કે કદાચ આ લોકોની જે લોકો ચોરી કરી છે એ લોકોને ખાલી એવું જ વિચાર્યું હતું કે અમે થોડા પૈસા લઈને બહાર નીકળી જઈશું, એ લોકોને પણ પોતાની ખબર કે એ લોકોના હાથમાં સોનાની લાદી આવશે અને લોકો સોનાની લાદીઓ લેશે. એકચ્યુઅલી અંદર તો 47 કિલો સોનું હતું, આ લોકો તો ખાલી 14 કિલો જ ઉપાડ્યું, એટલે એ બી એ લોકોને એટલું આઈડિયા નહીં હોય, ગભરાઈ ગયા. ચોથું ઇમ્પોર્ટન્ટ ચીજ આ બહુ જ સમજવા જેવી ચીજ છે, જે બધા ધ્યાન લીધી હશે કદાચ, કે જે પેલી બહેને અત્યારે આપણે કહીએ છીએ કે બહેનો શું કહેવાય સમાવડી છે, તો આ પોઈન્ટમાં તો બિલકુલ સમાવડી લાગી. અને જે રીતે પેલી બહેને કીધું છે કે બહેને હથોડે મારીને ગાર્ડ, કારણ કે કાલે મેં ગાર્ડનું ઓનલાઈન ટીવી પર જોયું હતું તો ગાર્ડ તો બિચારો લઈ લુવામ દેખાતો હતો, પણ હટ્ટો કટ્ટો દેખાતો હતો. એટલે અગર એ બહેને ગાર્ડ આવો હટ્ટા કટ્ટા ને હથોડાથી માર્યો હોય, ધેટ ઇટસેલ્ફ શોઝ કે એ બહેનમાં કેટલો એ પેલું એનર્જી હશે કે ચોરી કરવાની મોટિવેશન હશે કે એને હથોડાથી આટલું બધું ગાર્ડને માર્યું. એટલે આ બધું જોઈને ઓબ્વિયસલી એક રીતે ડર લાગી જાય છે, ડરે લાગી જશે કે વેર ઇઝ અવર કન્ટ્રી લીડિંગ, તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ. જ્યારે આપણે અંદર સાથે વાત કરીએ છીએ, કારણ કે અમને તો નામ તો નહીં, કારણ કે અમે બી આધુનિક જમાનામાં મોટા થયા છે, એવું નથી અમે નથી આધુનિક જમાનામાં, એટલે મારે એવું નથી કહેવું કે મારે આધુનિક જમાનાને મારે કોસવો છે, નહીં. મારે એવું કહેવું છે કે આપણું કેરેક્ટર બિલ્ડિંગ ક્યાં ગયું છે, આપણું જે પેલું શું કહેવાય જે ઉછેર છે એ ક્યાં ગઈ છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ને એની મને ચિંતા થઈ રહી છે કે હવે આપણે બધા એટલા આંધળા થઈ ગયા છે પૈસા પાછળ, આપણી લાઇફસ્ટાઇલો પાછળ, કે આપણે આપણા છોકરાઓને બી આપણે એ કેળવણી નથી આપી શકતા. આપણે આમ તો કહીએ છીએ કે સ્કૂલ કોલેજમાં મોટા મોટા શિક્ષણોની વાત કરે છે, ભણાવવા ગણાવવાની વાત કરે છે, પણ આપણે આટલી બેઝિક ચીજો એ લોકોને નથી શીખવાડી શકતા, મને એનો બહુ બીક લાગે છે. જી,
રુઝાનજી, કયા કયા પરિબળોને આપ જવાબદાર માની રહ્યા છો, શા માટે અત્યારે વધારે આ જોવા મળી રહ્યું છે? સી, જવાબદારીમાં સૌથી પહેલા તો બીકોઝ એક રીતે સારું છે. અત્યારે આપણે કહીએ, કારણ કે પહેલાના જમાનામાં એવું હતું કે તમે ગામડામાં આવ્યા, શહેરમાં આવ્યા તો તમને આજુબાજુનું જ ખબર પડે, વધારે આગળ ના ખબર પડે. થેન્ક્સ ટુ ઇન્ટરનેટ. સી, ઇન્ટરનેટ ઇઝ કોલ્ડ કે ઇટ ઇઝ મેડ કન્ટ્રીઝ બોર્ડરલેસ. બોર્ડરલેસ એટલે હવે આખા વર્લ્ડમાં શું થઈ રહ્યું છે અત્યારે બેઠા બેઠા બે મિનિટમાં તમને ખબર પડશે. એક બહુ પોઝિટિવ ચીજ છે, બહુ સારી ચીજ છે. જેનાથી આપણું જ્ઞાન વધે છે, આપણને આપણે આખા વર્લ્ડ જોડે કોમ્પીટ કરી શકીએ છીએ, આપણે એ વર્લ્ડનો આખો ઓવરવ્યૂ મળે છે, આપણું હોરાઇઝન ઓપન થાય છે. એ બધું બહુ પોઝિટિવ ચીજ છે. પણ એ સમય હવે આપણે નેગેટિવ ચીજોની વાત કરીએ તો એ સમય હવે દેખાદેખીનો જમાનો આવી ગયો છે અને એને જુઠ્ઠાઈનો જમાનો છે. આવું બ્રધર ઓલસો રાઈટ ટુ સે જુઠ્ઠાઈ. ભલે એક એક્ઝામ્પલ આપું છું કે યંગસ્ટર્સની વાત થાય છે એટલે કે ભલે પોતાની ગાડી નહીં હોય, બાજુવાળાની ગાડીમાં ઉભાડીને બતાવે બતાવે કે પોતાની ગાડી છે, પછી બધાને વાહ વાહ થાય. એટલે પેલા આપણા યંગસ્ટર્સ સોરી બટ એવી એ લોકોની બુદ્ધિ ઓછી હોય છે, એટલે એવી સોચ ઓછી હોય છે, એવી નીચી સોચ હોય છે કે એ લોકો બિલીવ કરી દે છે. એ લોકો બધું જ જે સોશિયલ મીડિયામાં નખાય છે બધું બિલીવ કરે છે. એટલે અગર માની લો કે મારા કોઈ ફ્રેન્ડે ભલે એની ગાડી નહીં હોય પણ એવી દેખાવી હોય કે મારી ગાડી છે, એટલે મને એવું જ પછી મેં બી બારગામનો ફ્રેન્ડ છે એટલે જોવા તો જોઈ શકે સાચી છે કે નહીં. એટલે મને મને એવી અર્જ થાય કે હું મારી ગાડી લઉં અને એ મારી ગાડી લાવવામાં અમે એ બધા છોકરાઓ બધો શોર્ટકટો અપનાવે. હવે શોર્ટકટમાં બી એવું થઈ ગયું છે કે ઘણા લોકો ડપાસ મારે કે એસે બેંક ચોરી હતી, એ હતા, એવો હતા, એમ બહુ ડફાસો ચાલતી હોય અને એવા ડફાસમાં કોઈક એ ડફાસને સાચી સમજી લે અને સાચી સમજીને ડફાસ એ લોકો આમાં આગળ વધે. હવે આ પર્ટિક્યુલર કેસમાં ફરી મારે કેવું છે, આ પર્ટિક્યુલર કેસમાં જે પેલો છોકરો છે એ 5 લાખ રૂપિયાનો દેવું છે, કારણ કે એને 4.5 લાખ રૂપિયાનો હુક્કાબારનો એને દેવું ચાલે છે. 4.5 લાખ એટલે તમને ખબર છે શું કહેવાય? 4.5 લાખનું હુક્કા એટલે એને કહ્યું શું હશે? પોતે પીધા હશે, 50-25 ને પટોડાયા હશે. એનો મતલબ એ જ છે કે એને દફાસ માર્યો હશે, એને શો ઓફ કર્યો હશે. એના જે મેં ફોટા જોયા અત્યારે જે પેપરમાં આવ્યા, દેટ ઇટ સેલ્ફ શોર કે એના બધા ગાડી સામે ફોટા હતા ને એને બધું હાય હેપ લાગ્યું હતું ને આમ શ્યોર કોઈ બેને બી આગળ પાછળ ફરતી હશે અને ફસાઈ હશે. એટલે જયારે માણસની આવી લાઈફસ્ટાઈલ થઈ જાય છે ત્યારે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર દેટ એટ ધેટ એજ. આઈ થિંક 18 કે 20 વર્ષનો છોકરો છે, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર ધેટ એજ કે હવે એ લાઈફસ્ટાઈલ છોડી શકે. બીજી વાત કે જયારે તમે 4.5 લાખનું 15 કે 10-15% વ્યાજે પૈસા લીધા, એટલે જેને વ્યાજખોરો તો આપણે ખબર જ છે શું હોય છે એ લોકોના, તે છોડવાના છે આને. એટલે એને એને એક ઇમોશનલ સીન બનાવ્યો હશે ઘરમાં એ સામે. હવે બીજી વાત કહી દઉં, આખો એટલે કહેવું છું કે આપણને ખબર પડે કે આપણે બધા બેવકૂફ કેવી રીતે બનીએ છીએ. માતા પિતા માટે આજે હું ખાસ એટલે કહેવા માંગુ છું કે ભાઈ માતા પિતાને કદાચ કેમ કે એની પેલી એક માં પેલી પેલી છોકરીની સાવકી માં છે એટલે એવો સીન બનાવ્યો છે. અને નોર્મલી મમ્મીઓ દીકરા માટે બહુ જ પેલું ઇમોશનલ હોય અને હવે સામે એની પેલી એક બેન છે જેની સ્ટેપ સિસ્ટર છે, તો એમાં એવી સ્ટોરી થઈ હતી કે સ્ટેપ સિસ્ટરને એની સ્ટેપ સિસ્ટરનો કોઈ ડિવોર્સ થયો છે, એટલે જે એલિમોનીનો જે પૈસા આવ્યા હોય એમાંથી સ્ટેપ સિસ્ટર આના પૈસા આપ્યા હતા, તો આ ભાઈએ પૈસા વાપરી નાખ્યા. એટલે હવે બંને હલી મળીને, હવે બંને કંઈક પિક્ચર બિક્ચર જોયું હશે એટલે બંને હલી મળીને, મધરે સપોર્ટ કર્યો, ફાધરે સપોર્ટ કર્યો, એટલે બંને હલી મળીને કહ્યું કે લાવ ધીસ ઇઝ એન ઇઝી મની. કારણ કે એ લોકોને હવે આમાં આપણી પાછી સોસાયટીની ભૂલ છે. સોસાયટીને આપણા 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 એડમિનિસ્ટ્રેશન બોલો, જ્યુડિશિયરી બોલો અને આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ બોલો કે થયું છે શું કે ઘણા કેસીસમાં આવા બચી જાય છે. એટલે આ લોકોને એવું થયું કે કોઈને ખબર નહીં પડશે, પેલું મુકબાનું બાજ્યું હતું અને આ લોકોને એવું થયું કોઈને ખબર નહીં પડશે એટલે અમે બચી જઈશું. પણ આ લોકોને હવે એટલી બુદ્ધિ ઓછી છે, આ એ લોકોનો ઓવર કોન્ફિડન્સ છે કે એ લોકોને નથી ખબર પડતી કે બચવાનું હવે ચાન્સીસ બહુ ઓછા છે. કારણ કે પોલીસ સતર્ક થઈ ગઈ છે અને પછી પાછા આ લોકોને નસીબ કર્યા બ્લેકની એડ ઓલસો વનથી કે બહુ વર્લ્ડના બહાર લઈ ગયા. 4 કરોડની હતી આ લોકોને, મે બી એ લોકોનું ટાર્ગેટ 20 લાખનું હતું, પણ આ સામે જેટલું આવે તો સામેવાળો ખેંચી લે. 20 લાખ હોત તો થોડું આડેલું કરી શકાય, કદાચ એટલું પ્રેશર ના હોત પોલીસનું એ લોકો પર. પણ આ તો 4 કરોડ થઈ ગયું એટલા માટે એકદમ પ્રેશર આવી ગયું ને આ લોકો પકડી ગયા. બીજું કે આ લોકો હંમેશા જયારે ચોરની જે મેન્ટાલિટી હોય છે, સાયકોલોજી છે, જયારે એ જોડે બધા હોય છે ત્યારે એને એવું થાય છે કે મને કોઈ પકડી નહીં શકશે કારણ કે હું બધા જોડે છું અને બધા મારી સાથે છે. અને એટલે એ ઓવર કોન્ફિડન્સમાં એ લોકો એમાં એ ભૂલી જાય છે કે ના, આ ધેર ઇઝ ઇનફ ટેકનોલોજી ના ટુ ફાઇન્ડ આઉટ. ને અગર મારે હંમેશા કેવું છે કે 5 લાખનું ચોરી હોય કે 5 કરોડની ચોરી હોય, અગર પોલીસ ચાહે છે તો એ પકડી શકે છે. કારણ કે એ લોકો પાસે એટલા રિસોર્સિસ છે, આપણી એટલી તો સ્ટ્રોંગ સિસ્ટમ છે કે અગર પોલીસ ચાહે તો કોઈ બચી ના શકે. અને પણ નોર્મલી આપણે ઘણી વાર પોલીસને પેલું કરીએ છીએ કે પોલીસ પકડી ના શકે, આ પિક્ચર જોઈ લાસ્ટમાં પોલીસ આપણે, ખોટી વાત છે.
there is a will, but if there is a will, then only there is a way. એટલે આજે મારે એવી કેવું છે કે તમે જે બધું એવું ના વિચારો કે અમે 5 લાખની ચોરી કરશું તો પોલીસ નહીં પકડે અને 5 કરોડની કરશું તો જ પકડશે, કારણ કે પોલીસ ચાહશે તો પકડશે. અને ધેર હેઝ ટુ બી લોટ ઓફ મોટિવેશન બી એન્ડ ધેન ટુ ઓલસો ડુ ઇટ. એન્ડ ઓબ્વિયસલી ધ મોટિવેશન ઇઝ ધેટ કે અત્યારે આજની તારીખમાં જે રીતનું ડિમોનિટાઇઝેશનનું વાતાવરણ ચાલી રહ્યું છે, હવે એમાં તમે આવી રીતે ચોરી કરે એટલે પછી બી કરો તો પકડાશે, પણ આવી રીતે ચોરી કરો એટલે પોલીસ પર બી અત્યારે ભયંકર પ્રેશર છે. એટલે કમિંગ બેક ટુ હવે આપણે એડમિનિસ્ટ્રેશનને હવે સોસાયટીની વાત કરીએ. સોસાયટીના કેસમાં ઓબ્વિયસલી માતાને એવું લાગ્યું કે પેલા છોકરા ઇમોશનલ કર્યું છે. હવે માતા અહીંયા ખાસ કેવું છે કે આપણે આ જયારે ઉછેરવાની વાત કરી છે, મેં જોયું છે કે મારા પપ્પાએ પોતે મને કીધું હતું કે ભાઈ 18 વર્ષ પછી જ તમને વ્હીકલ મળે. આજની તારીખમાં માતા પિતા પોતે પોતાના છોકરાને અરે બિચારો મારો 10th નો એક્ઝામ ને 12th નો એક્ઝામ ને 10માં જાય ને તો પોતાને રિક્ષા કરો એની પાછળ એટલો ખર્ચો કરવાની તૈયારી રાખો. લેકિન તમારા નાના બાલકને 16 વર્ષના બાલકને તમારે મોટરબાઇક કે ટુ વ્હીલર આપવાની જરૂર નથી, કારણ કે એ વખતેનું માઇન્ડસેટ એવું હોય છે. મેં જોયું છે કે અમારું અમે નાના હતા તમને બી ફૂરું બધું ગમે, કોઈને બી ગમે, ઇટ્સ વેરી નેચરલ, કારણ કે એ બાલકની માઇન્ડસેટ છે. પણ હવે એમના પેરેન્ટ્સ એટલે તો કે છે કે 18 વર્ષ પછી લાયસન્સ મળે, કારણ કે એ જે બી રીઝન છે એ લોકો 18 વર્ષ રાખી છે કે એના પછી છોકરો મેચ્યોર થાય, બાલક મેચ્યોર થાય. પણ એટલે આ મા બાપે પોતાનો સો કોલ્ડ પ્રેમ બતાવવા યા પોતાની લાગણી બતાવવા એ લોકોએ પોતાની જિંદગી બી બગાડી ને પોતાના છોકરાઓની બી જિંદગી બગાડી. મારે ખાસ એટલે કેવું છે કે તમે બે ઘડીના પોતાના પ્રેમ દેખાડવા તમે બંનેની જિંદગી બગાડી. કારણ કે બીજી વાત કે હવે મા બાપમાં જે મેઇન ઇશ્યુ થઈ રહ્યો છે અત્યારની તારીખમાં સંયુક્ત કુટુંબ ચાલી ગયું છે. જયારે સંયુક્ત કુટુંબ ચાલી જાય છે ત્યારે શું થાય છે કે જાણે કે દાદા દાદી કોઈ હોય નહીં એટલે પેલો છોકરો ને એટલે મને મા બાપ બંને બીકોઝ ઓફ સોશિયો ઇકોનોમિક પ્રેશર જોબ કરતા હોય. હવે જયારે લોકો જોબ કરે છે તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે કે પેલા છોકરાને એટલું મા બાપનો પ્રેમ ત્યાં નથી મળતો, કારણ કે એ બી બિચારો જોબ કરીને આવે થાકી ગયો ને ઓફિસના પ્રેશર્સ ના હાથે. એટલે મા બાપ એ જે એને પ્રેમ પ્યાર નથી આપી શકતા, ટાઈમ નથી આપી શકતા, એટલે છોકરાઓને શું કરે છે થોડા પૈસા આપી દે છે કે જા તું તારા ફ્રેન્ડ્સ જોડે એન્જોય કરે. એટલે છોકરાને થાય કે ચલો ઓકે સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ, મા બાપ નહીં તો મારા ફ્રેન્ડ્સ થઈ. હવે જયારે ફ્રેન્ડ્સમાં વાત કરીએ એ પોતાની દુનિયામાં જીવવા લાગે છે. પોતાની દુનિયા હવે એની શું છે કહી દો, એની પોતાની દુનિયા એટલે એના ફ્રેન્ડ્સ અને પેલું સોશિયલ મીડિયા. હવે એ સોશિયલ મીડિયાની જયારે દુનિયામાં જીવી રહ્યો છે ત્યારે એને ખાલી પોતાના આસપાસના ફ્રેન્ડ્સ નહીં, એના બહારગામના બી ફ્રેન્ડ બને છે, એના આઉટ ઓફ ઇન્ડિયાના બી ફ્રેન્ડ્સ બને છે, જાત જાતના ફ્રેન્ડો બને છે. એને હવે એક બીજી વાત કહી દઉં, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણે ભલે સમજતા હોય કે આ બધા ફ્રેન્ડ્સ છે, પણ ઘણા લોકો લુચ્ચા લોકો જે લોકોના મનમાં ચોરી કરવાનું હોય જેને સોશિયલ એન્જિનિયરિંગ કહેતા હોય એ લોકો બી તમે જોઈએ દોસ્તી કરે. ભલે એ દેખાડે કે હું અમેરિકા બેઠો છું, લંડન બેઠો છું, પણ હોય અહીંયા છે. અને એ સોશિયલ એન્જિનિયરિંગ કરીને એ બી જાણે કે તમારી ઘરની સ્થિતિ શું છે, તમારા ઘરમાં પૈસા કેટલા છે, તમે બહારગામ જાઓ છો કે નહીં, આ કે 36 ચીજ જાણે અને એ બી તમને હાનિ કરી શકે છે. ઇનશોર્ટ તમારી ઘરની ચોરી કરીને યા તમને ગલત રવાડે ચઢાવીને. ગલત રવાડેમાં આવે યંગસ્ટર્સ સૌથી મોટો ઇશ્યુ જે છે કે એ લોકોને આમ તો બધા દોસ્ત હોય, તમે 5-5 હજાર ફ્રેન્ડ્સ હોય, પણ જયારે કંઈક પ્રોબ્લેમ હોય ત્યારે એ લોકો અલિફ્ટ થઈ જાય, એકલા થઈ જાય. આમ ભલે વિચારે કે બધા હશે પણ કોઈ આવતું નથી, જે સત્ય છે. અને જયારે એ એ બધા એ સ્ટેજીસમાંથી જયારે એ લોકો પાસ થાય છે ત્યારે એ લોકોને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે હવે એ લોકોને કોઈકની સાથ જોઈએ છે. સાથ નોર્મલ ફ્રેન્ડ્સ તો આપશે નહીં, પણ જે આવા સોશિયલ એન્જિનિયરિંગ વાળા ચોર ટાઈપ લોકો છે જેને મિસયુઝ કરવા માંગે છે એનો સાથ આપવાનો ચાલુ કરશે. અને જયારે એનો સાથ આપવાનો ચાલુ કરશે તો મે બી એને ડ્રગ્સના રવાડે ચઢાવશે, જે અત્યારે બહુ કોમન છે, આપણે બધા જાણીએ છીએ. એટલે આખી તમે આખી સાયકલ જો આખી સાયકલ નેગેટિવ ચાલી રહી છે. કેમ? કે મા બાપે ધ્યાન ના રાખ્યું. મા બાપ પાસે શું એક્સક્યુઝ છે કે ભાઈ અમે તો ઘર ચલાવવા માટે સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ ને આને તે એક્સક્યુઝ છે. એટલે જો આખું આપણું જે પેલું શું કે જે કેળવણી હોય એ છોકરાને મળતી નથી, અને એમાં તમે આ બધું આજે જોયું. અને આઈ એમ શ્યોર કે આ તો પકડાયો છે ને આપણે જોયું છે, પણ સારું છે કે આપણને બધાની આંખો ખોલશે. આજે મા બાપની મારે ખાસ આંખો ખોલવી છે, કારણ કે દે આર રિસ્પોન્સિબલ, લેટ અસ એક્સેપ્ટ દેટ. બીજું કશું જ મારે નથી કહ્યું, દે આર, હું કહું છું છોકરો કદાચ 80% રિસ્પોન્સિબલ, મા બાપ 100% રિસ્પોન્સિબલ છે. કારણ કે એ એ રીતે એ લોકો એને માની લે કે છોકરાના જે મા બાપ જ કહેતો કે ના ખોટું છે, આપણે બીજી રીતે એના મા બાપે કેમ એવું ના કહ્યું કે ચાલ તું ખોટા રવાડે ચાલો 5 લાખનું દેવું છે. એના પપ્પા કહે કે ચાલ આપણે કઈક આડું અવળું કરીએ, સોરી કઈક સેટ કરીને આપણે દેવું ચૂકવી દઈએ, પણ એના મા બાપે એવું ના કર્યું. એના મા બાપે એવું તેને પ્રમોટ કર્યો કે હા તું કર. એનો મતલબ એ છે કે એ આ જે સાયકોલોજીના જે મેન્ટાલિટી છે એ આપણા 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 દેશ માટે બી બહુ ખોટું છે, કારણ કે એક મા બાપ આવું કરે એટલે બીજા 2-4ના મનમાં બી થાય. અને એ આપણા જે યુથ માટે છે, આપણે જે યંગસ્ટર્સ, આપણે કહીએ છીએ યુથ આપણું ફ્યુચર છે. આઈ થિંક 2020માં તો આપણે વર્લ્ડને તો ક્રોસ કરી દઈશું ઇન ટર્મ્સ ઓફ યુથ પોપ્યુલેશન. અને હવે યુથ જ આપણે આવી રીતે ખોટા રવાડે ચડે છે, આ હુક્કાવાળા રવાડે ચડે છે, બીજું બી બધું હશે જ. ખાલી એક વાત કહી દઉં, આ તો ભલે અત્યારે બહાર નહીં આવીએ, કદાચ પોલીસવાળા તહેકીકાત કરશે, ઇન્વેસ્ટિગેટ કરશે તો બહાર આવશે, એ ખાલી હુક્કાના રવાડે નહીં હશે, એ બીજી બધી આડી ચીજના રવાડે હશે, હશે ને હશે જ.
એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજો છે જેની આપણે ધ્યાન રાખવી પડશે. ના તો હવે મારે એવું કહેવાય ને કે આપણે બી પંજાબ બની જઈશું, પણ યસ વી વિલ હેવ ટુ બી વેરી કેરફુલ. જી બિલકુલ રુઝાનજી, આપે આખી એક સાયકલ સમજાવી. જો વાત કરીએ તો અત્યારે યુથની જયારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અત્યારે માતા પિતા દ્વારા સંસ્કાર આપવામાં આવે છે, માતા પિતા ઇનફ ધ્યાન પણ આપતા હોય છે, તેઓ ઈચ્છતા હોય છે કે મારું બાળક સંસ્કારી બને, પરંતુ અત્યારના જે યુથની વાત કરીએ તો એક મેન્ટાલિટી આપણને ક્યાંક એ પણ જોવા મળતી હોય છે કે ચોરી કરવી એ ગુનો નથી, ચોરી કરતા પકડાવવું એ ગુનો છે. આ સિવાય જો વાત કરીએ તો એક વાર ચોરી કરો તો પણ એ સજા થવાની છે, 10 વાર કરો તો પણ એ સજા થવાની છે. એટલે માતા પિતા દ્વારા સંસ્કાર આપવામાં આવે છે, પરંતુ અને જો વાત કરીએ યુથની તો ઘણી વખત આ વાતની ગટ તરીકે લેવાતી હોય છે કે આ રીતના બેંક લોન બેંકમાં ચોરી કરી, આ રીતના આ કર્યું, એટલે કે ક્યાંક ને ક્યાંક જે ગ્રુપમાં મળે છે ત્યાં આ વાત થતી હોય છે અને પછી એને એક ગટ છે એ રીતના શો કરવામાં આવતું હોય છે. એના માટે આપ શું કહેશો, બધી વાતથી યંગસ્ટર થી કેટલી દૂર રહેવાની જરૂર છે? તમે બહુ જ હિટિંગ ધ નેલ ઓન ધ હેડ જેવું કરી એક્ઝેક્ટ પોઈન્ટ વાત કરી કે ઘણી વાર એ કહેવામાં, મેં બી સાંભળ્યું છે કે ચોરી કરના ગુનાની પકડ જાવે વો ગુના હે, એટલે બટ નેચરલ છે કે આ બધા લોકોના માઇન્ડસેટ થઈ ગયા છે. માઇન્ડસેટ કઈ રીતે થાય કે પિક્ચરો જુઓ, બધું શું કહેવાય, આજકાલ તો યુટ્યુબ પર બધું બહુ બધું આવું બધું ચાલે છે, એટલે યુ નો, એટલે એનાથી એને થાય કે ઓકે ચોરી કરના તો ગુના હે નહીં. આજુ આ એક 16-17-18 વર્ષના બાળકમાં આ માઇન્ડમાં નાખી દે એટલે એને એવું થાય કે ઇટ્સ નથિંગ રોંગ, નો પકડાઈશ તો છૂટ નહીં, કારણ કે મારી જોડે તો મારા ફેમિલી છે, મારી જોડે તો બધા છે, હું તો બહુ હોશિયાર છું, તો બહુ શાણો છું, તો પોલીસ કરતા બી સારો બુદ્ધિ વિના લીધું. બધાને એવી પોતાના જાતના ગલત ફેમી હોય છે. બીજું ઇમ્પોર્ટન્ટ જે તમે વાત કરી કે જ્યારે બી આ લોકો આ આ સ્ટેપો લે છે ચોરી કરવાના, કે તો એ લોકો પોતાના સેલ્ફને ડેરિંગ, જે કહેવાય છે ને ફિયરલેસ, ડેરિંગ સમજે, ડર કે આગે જીતે, આવું બધું એ લોકોએ જોયું હોય. પેલો કે ઉપરથી કૂદતો એને ડેરિંગ કહેવાય, ભાઈ તમે હેલિકોપ્ટરમાંથી કૂદો એને ડેરિંગ કહેવાય, પણ આ લોકો, કારણ કે ઘણી વાર તમે એવી જોયું છે કે પેલું ટીવી જોઈને પેલા લોકોને સુપરમેન ને સ્પાઈડરમેન બનવાની ઈચ્છા થાય છે, એટલે આ લોકોને નથી ખબર કે આ તો ખાલી ટીવીમાં છે. એટલે ઘણી વાર આ સ્ટન્ટ્સ જોઈને કોઈ કે આઈ એમ ડેરિંગ, આઈ એમ ફિયરલેસ, ને આ છે એ લોકોને એડવેન્ચર સ્પોર્ટ્સ, એ લોકો વિચારે કે આ એડવેન્ચર કહેવાય અમારા માટે, અને અમે આમાંથી બહાર નીકળશું તમે એમ ઢીંગી મારી શકશો ફ્રેન્ડ્સોમાં. કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં કહ્યું ને કે ઢીંગી મારવી એટલે પોતાના જાતને બીજા કરતા ઉપર દેખાડો, એક સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી ગઈ છે. પણ લોકોને એ નથી ખબર કે આ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ નથી, આ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે. તમે પોતાના, તમારું સેલ્ફ એસ્ટીમ નથી એટલે તમે શો ઓફ કરો છો કે તમારું સેલ્ફ એસ્ટીમ બતાવવા માટે, પણ એકચ્યુઅલી એને નેગેટિવ કહેવાય કે તમારું સેલ્ફ એસ્ટીમ નથી, તમને પોતાના જાત પર એ કોન્ફિડન્સ નથી અને તમારા ઇન્ફિરિયર છે અને તમે પોતાને સુપિરિયર બતાવવા માંગો છો. એક આખી સાયકોલોજીકલ ચીજ છે. એટલે જ્યારે એ લોકો ડેરિંગ બતાવે એટલે એના ફ્રેન્ડ્સ બી વાવા કરે. સ્પેશિયલી હવે તમે આ છોકરાની વાત કરશો તો જે રીતે એના બધા ચાન ચાલા મેં જોયા એ પર શું કહેવાય ઓન પેપરોમાં, તો ઇટ શોઝ કે આ છોકરો બધું શું કહેવાય આ એજ બી પાછી એવી કે એને લેડીઝો બહેનોને છોકરીઓને એટ્રેક્ટ કરવાની હોય યા ફેરવવાની હોય, તો એ બધા એ એક એનું મોટિવેશન થઈ જાય છે. હવે આજની તારીખમાં બે મોટિવેશન રહ્યા, પહેલાના જમાનામાં મને યાદ છે કે જ મોટિવેશન હતું કે ભાઈ લડકીઓ કો અપને ફસાતે હૈ કે ઇમ્પ્રેસ કરતે હૈ, પણ આજની તારીખમાં ખાલી એ નથી રહ્યું મોટી, આજની તારીખમાં તે લોકો છે કે દુનિયા કો દિખાતે હૈ. કારણ કે જ્યારે માણસ શેર કરે છે સોશિયલ મીડિયામાં ત્યારે એની દુનિયાને બતાવું છું કું કેટલું છું. અને સાથે એક ભૂલ આપણા બધાની બી છે કે જ્યારે આપણે કોઈને કોઈ હિરોઈન હિરોઈન જોઈએ, ભલે ફોટોશોપ હોય જોઈએ, તો આપણે એ માણસની ઇજ્જત આપણા મનમાં વાવા વાવા થઈ જાય, કે આપણે જ્યારે એના આવા ગાડીઓ જોઈએ તો વાવા થઈ જાય, આપણે એને બે વાર ફોન કરીએ ચાલ તું જમવા લઈ જાય એવું કહીએ, એટલે એ આપણી ભૂલ એ છે. મેં જોયું છે, મેં તો આ છોકરાઓમાંથી મેં તો ભણેલા ગણેલામાં બી જોયું છે, મોટાઓમાં બી જોયું છે કે ખબર હોય કે આ બધું પેલું ફોટોશોપ વાળું છે, બધું આડું અવળું છે ફોટો. આજની તારીખમાં તો આ તો છોડો બેન, હું તમને મોટા મોટા માણસો કો મેં જોયા છે કે પોતાના જાતને બહુ મોટા બતાવવા માટે, આ તો મારાથી નામ ના બોલાય પણ એવું જોયું છે કે ભાઈ સામે પ્રાઇમ મિનિસ્ટર હોય ને આખા ભીડમાં લોકો હોય ને પ્રાઇમ મિનિસ્ટરને ખાલી મળ્યા હોય અને બધાને ફોટોશોપમાંથી ભીડ કાઢી નાખે અને બતાવે છે કે પ્રાઇમ મિનિસ્ટર મને 1-to-1 મળ્યા. એમ તો સાઈડ ટુ ટેલ ધેટ ટુ યુ, એટલે ધીસ ઇટસેલ્ફ શોઝ કે એને ખબર ના પડી હોય કે ભાઈ બીજા બી ફોટો ગામમાં ફરસેમાં પકડાઈ જશે ભાઈ તું, તો એ લોકોને બુદ્ધિ ના ચાલે. ના હું કહું છું બધા જાણીતા લોકો, નામ તો મારે અત્યારે ના બોલાય, આપણને હસવું આવે ને પછી આપણે આપણા દિલમાં એ માણસની કોઈ ઇજ્જત ના રહે. પણ એ તો મને ખબર છે બીજા લોકોને જે એમના પ્રોફાઇલો જોયું છે એને તો નથી ખબર કે હા આ બેન તો કેટલા મોટા માણસ છે, એટલે બધાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે એટલે પેલા બેન બધા ખુશ થઈ જાય, બધા લાઈક કરે એટલે પેલા બેન ખુશ થઈ જાય. એટલે આ જે આખી આ સી સોશિયલ મીડિયા, આઈ વુડ લાઈક ટુ સે કે ઇટ ઇઝ નોટ બેડ, ઇટ ઇઝ વેરી પોઝિટિવ થિંગ, જેમાં આપણું જ્ઞાન વધે છે, ઇન્ફોર્મેશન વધે છે, પણ જે આ ફેક બધું ચાલે છે, ફોટોશોપ વાળું ચાલે છે, એ બહુ હાર્મફુલ છે. એટલે કમિંગ બેક ટુ યર પોઈન્ટ કે અત્યારે આજે આમાં આખો સાયકોલોજીનો વિષય થાય છે અને એ એવો વિષય છે કે એમાં એ કોઈ અનએન્ડિંગ વિષય છે, કારણ કે પોતાના હર માણસે પોતા પર એક સંયમ રાખવો પડશે, હર માણસે ડિસિપ્લિન થવું પડશે તો જ થશે. ના તો તમે કહેશો કે કંઈક બહારથી આવણું છું નહીં, એમાં સંયમ માટે બી બીજી વાત છે કે સિમ્પલ એઝ દેટ કે અગર તમને મારા જીવન
એની બુદ્ધિ ચાલે છે, કારણ કે મેં એકને તો કહ્યું હતું બી, એટલે બેન પણ હવે મારે એટલી કહેવાથી શું થતું, મેં તો નાખ્યું હતું કે બેન આ તો તમે ફોટોશોપ કર્યો હતો, આ બીજો ફોટોશોપ મોકલ્યો હતો એમને, એટલે આમ શું કહેવા માંગુ છું કે લોકો અગર આવી રીતે એપ્રોચ લેશે તો સામે વાળો કદાચ કંટ્રોલમાં આવે, ના તો આ તો હજી ફૂલવાનું ફાટવાનું છે. અને અગર એક એક્ઝામ્પલ આપું, મે બી થોડું ટોપિક ની બહાર નહીં જઈએ, પણ જે આપણા ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા તો એ કહેવામાં આવે છે કે જે ફેક ન્યૂઝ ચાલતા હતા એમાં એને એને ફાયદો થઈ ગયો, એટલે આજે ફેક ન્યૂઝ ઇઝ સમવોટ રિલેટેડ, ફેક ન્યૂઝ એટલે જગ દુનિયાના ન્યૂઝ આવે ફેક, આ તો આપણે પોતાના ફેક ન્યૂઝ બનાવીને મોકલીએ, એટલે આજે એ છોકરાઓની જે મેન્ટાલિટી થઈ ગઈ છે, જે માઇન્ડસેટ થઈ ગયા છે, એના માટે હવે શું જોઈએ, પૈસા જોઈએ. હવે પૈસા કેવી રીતે આવે, મહેનત કરવાથી તો લોકોને ખબર છે જગ જાહેર છે કેટલા પૈસા આવે છે, શોર્ટકટ જ લોકોને જોઈતા હોય કારણ કે એમાં જ મોટા પૈસા આવે, અને એ લોકો શોર્ટકટ અપનાવવા માટે પછી આ બધા આજે આ તો સાચું કહું તો આને હું આને કહું છું બેરિંગ કરી, પણ આને બેવકૂફી બી કરી. બેરિંગ એટલે કહેવાય કે ભાઈ આ એને રેકી કરી, અગર તમે વાંચ્યું હોય તો આ ભાઈએ અને બેને બંને રેકિંગ કરી, એ લોકોનો પ્રેઝન્સ ઓફ માઇન્ડ જોજો. એટલા આજ સુધી કે પેલા ગાર્ડે પૂછ્યું બી કે ભાઈ શું છે, તો કે અમારે બાથરૂમમાં જવું છે કંઈક, એટલે અમે પેલું શોધી રહ્યા છે, પેલી બહેને કહ્યું, એટલે એટલે આજની તારીખમાં મારે એગ્રી કરવું છે કે આજની તારીખમાં આજે જે માઇન્ડસેટ વાળા લોકો છે, જે પેલું પેલું શું કે ક્રિમિનલ માઇન્ડસેટ વાળા, એ ઓછા નથી, એ લોકોનું માઇન્ડસેટ બરોબર છે, પણ એ લોકોને તો બી ખબર નથી પડતી કે બોસ તમારું ભલે ને કેટલું બી ક્રિમિનલ માઇન્ડસેટ હોય તમે છૂટી નહીં શકો, તમે પકડાશો જ, કારણ કે જેટલી એ લોકો પાસે ટેકનોલોજી એટલી એટલી પોલીસ પાસે બી ટેકનોલોજી છે. બિલકુલ રુઝાનજી, વાત કરીએ તો આ કેસમાં તો માતા દ્વારા જ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરવામાં આવ્યો છે, આપણે જો વાત કરીએ તો અત્યારે યુથ જે છે એ ક્યાંક ને ક્યાંક પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યું છે, પરંતુ જો ઇન્ડિયન કલ્ચરની વાત કરીએ તો તેમાં માન મર્યાદા અને ઘણી બધી બાબતોનો સમાવેશ થતો હોય છે, માન મર્યાદા સુધી બરાબર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એટલું બધું ઘેલું જોવા મળતું હોય છે કે માન મર્યાદામાં બધું છુપાવવાની વાત પણ વધારે જોવા મળતી હોય છે, અને એના જ કારણે ઘણી વખત ઘણા પેરેન્ટ્સ પાસે બાળકો ખુલી અને પોતાના પ્રોબ્લેમ્સ નથી મૂકી શકતા. તો માતા પિતાનું બિહેવિયર કેવું હોવું જોઈએ કે બાળક કોઈ પણ પ્રોબ્લેમમાં હોય, કંઈ પણ ખોટું થઈ ગયું હોય તો તે પ્રેઝન્ટ કરી શકે. બહુ સરસ, આ એક આખો અલગ પોઈન્ટ થઈ ગઈ. અત્યારે આ પોઈન્ટમાં અત્યાર સુધી એવું હતું કે મા બાપે હેલ્પ કરી દીધી, મેં કહ્યું તો મને શોકિંગ લાગુ, કારણ કે નોર્મલી મા બાપ એટલીસ્ટ અહીંયા પણ રોકી શકે, બાકી તો ભલે એ લોકો જે કર્યું કરે એટલે ત્યાં રોકી શકે. હવે આપણે જે બીજી પોઈન્ટ જે અમારા બહેનોમાં ખાસ આવે છે આ પોઈન્ટ, કે લોકો ઘણી વાર માન મર્યાદાની વાત કરી પણ દીકરીઓ મમ્મીથી છુપાવે. હવે શું છુપાવે, બહુ નાની ચીજ હોય કે ભાઈ ક્યાંક રસ્તામાં જઈ તને કોઈ છોકરાએ છેડ્યો તે છુપાવે, જયારે મેં કહે કે ભાઈ તું મમ્મીથી ના છુપાવ, કારણ કે છોકરાએ છેડી છે તને તો તારો ભૂલ નથી છોકરાનો ભૂલ છે, પણ આ એ થતું નથી, પણ આ બીજું બધું થાય છે, એટલે દુઃખની વાત એ છે કે જે થવું જોઈએ થતું નથી, એનાથી ઊંધું થાય છે. હવે જયારે જે માન મર્યાદાની જે ખાસ કરીને બહેનોમાં વાત કરીએ કે બહેનોએ કે આડાવલા કામ કર્યા હોય અને પછી મમ્મી જોડે છુપાવે, અને પછી અત્યારે જે આપણે જોઈએ છીએ, એક એક્ઝામ્પલ આપું છું તમને, એબોન્ડેડ ચાઇલ્ડ, છેલ્લા ચાર દિવસમાં આપણે ચાર એબોન્ડેડ એટલે તરછેલા બાળકો જેવા છે, એનો એક એક રીઝન આ છે કે છુપાયું હોય પછી છોકરું થઈ ગયું કારણ કે આડાવલા કામ કર્યા હોય, અને પછી એ લોકો એને તરછોડી નાખે તાકી કોઈને ખબર ના પડે, ભલે એના મન પર દિલ પર બિચારી મા પર કેટલી ગોરસ્તી હશે અલગ વાત છે, પણ આ હવે દુનિયાનું સત્ય છે. અને એ બી એક ખોટી વાત છે, કારણ કે જ્યારે તમે 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 જયારે સાચા છો, મારે એ કેવું છે, અત્યારે ઊંધું થઈ ગયું છે, તમે ખોટા છો તો નથી છુપાવો, તમે સાચા છો તો છુપાય છે, એના કરતા ઊંધું છે કે સાચા છો તો તમે ના છુપાવો, કારણ કે તમે સાચા છો તો તમારી જોડે બધા ઉભા છે. પણ અત્યારે એવું થાય છે કે પેલા અગર આજ કેસ લઈએ તો આ તો મા બાપે સાથ આપ્યો, અને જયારે તમે સાચા હો છો ત્યારે મા બાપ સાથ નથી આપતા, કારણ કે એ લોકોને સમાજથી ડર છે કે સમાજ શું કહેશે ને આ ને તે, એટલે આખું કહું ને આખી એક નેગેટિવ સાયકલ ચાલુ થઈ ગઈ છે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જ કહેવાનું કહું છું કે જે આપણે કેલવણી કહીએ છીએ, જે ભણતર કહીએ છીએ, એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેરેક્ટર બિલ્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણું આ આધુનિક જમાના બોલો યા ફાસ્ટ જમાના બોલો એના લીધે આ આખું નેગેટિવમાં જઈ રહ્યું છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજનું જે યુગ છે ક્યાંક ને ક્યાંક નશાના રવાડે ચડી રહ્યો છે, ચોરીના રવાડે ચડી રહ્યો છે, પરંતુ તેના માટે માત્ર યુથ જ નહીં, ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ પણ જવાબદાર છે, ક્યાંક ને ક્યાંક સમાજ પણ જવાબદાર છે, અને ક્યાંક ને ક્યાંક આપણી પોલીસ વ્યવસ્થા પણ અહીંયા જવાબદાર છે. આ તમામ બાબતો પર ચર્ચા કરવા અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા રુઝાન ખંભાતા. રુઝાનજી, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપસો રજા, નમસ્કાર.